કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. ધોરણ 12 વિષય અકાઉન્ટ ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, પાઘડીના મૂલ્યાંકનની આપણે ચારે ચાર પદ્ધતિઓ એ જોઈ લીધી છે. હવે એક એવો દાખલો છે, ચોપડીમાં પેજ નંબર 101 પર ઉદાહરણ નંબર 9, એક એવો દાખલો છે આ, કે જેમાં હમણાં સુધી તમે જેટલી રીતો કરી છે એ તમામનો ઉપયોગ કરવાનો છે. હું વાંચું છું, હું એવું મને ખ્યાલ છે ત્યાં સુધી તમને બધાને સ્ટેપ મોઢે જ હશે, રાઈટ? અને મોઢે કરશો તો જ મજા આવશે. વારંવાર હું એક જ વાક્ય રિપીટ કરું છું, કારણ કે મોઢે કરવાનું શું મહત્ત્વ છે એ તમારા કરતાં વધારે મને ખબર છે. કારણ કે જો તમે પરફેક્ટ બધી રીતો કરકરાટ મોઢે કરી દેશો તો ગેરંટી આપીને કહો પરીક્ષામાં કોન્ફિડન્ટલી લખી શકશો. ઓકે વિદ્યાર્થીઓ, જોઈ લઈએ આપણે ઉદાહરણ નંબર 9, હરપાલ, રાજેશ અને જયેશની પેઢીની માહિતી નીચે મુજબ છે. ધંધાની મિલકતો આપી છે 10 લાખ, ધંધાના દેવા આપ્યા છે 2 લાખ, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 10%, પેઢીનો છેલ્લા 5 વર્ષનો નફો આપ્યો છે નીચે મુજબ છે, 2012-13 90,000, 2013-14 110,000, 2014-15 120,000, 2015-16 130,000, 2016-17 140,000. ઉપરની માહિતી પરથી નીચેની પદ્ધતિ અનુસાર પેઢીની પાઘડીનું મૂલ્ય શોધો. હવે 6 પદ્ધતિ બધું જ ઉપયોગ કરી દેવાનું. પહેલો પોઈન્ટ હું કીધું, પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા જેટલી. બીજો પોઈન્ટ, સરેરાશ નફાના 3 વર્ષની ખરીદી જેટલી. ત્રીજો પોઈન્ટ, ભારી સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી. ચોથો પોઈન્ટ, અધિક નફાની 4 વર્ષની ખરીદીને આધારે, એમાં ભારી સરેરાશના આધારે. પાંચમો પોઈન્ટ, મૂડીકૃત નફાની પદ્ધતિ. અને છઠ્ઠો, અધિક નફાને મૂડીકરણની પદ્ધતિ મુજબ. ચાલો તો આપણે સ્ટેપને ફોલો કરીએ. પહેલો સ્ટેપનું હેડિંગ આપું છું. પહેલો પોઈન્ટ શું કરવાનું છે એ તમને કહું. હું જે પહેલો પોઈન્ટ અંદર, હું જે ટેક્સ્ટબુકમાં પેજ નંબર કેટલો છે, 101 પર. ઓકે વિદ્યાર્થીઓ, ઉદાહરણ નંબર 9. ચાલો પહેલો સંજોગ હું કરું છું. શું કહે છે પહેલો સંજોગ? પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા જેટલી, રાઈટ, જેટલી ગણાવી. વિદ્યાર્થીઓ, પહેલા પોઈન્ટમાં હું કીધું કે પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા જેટલી ગણો. ચાલો તો એકદમ સિમ્પલ વસ્તુ છે, તો હું સૌથી પહેલાં સરેરાશ નફો શોધી કાઢું, રાઈટ? સરેરાશ નફો સૂત્ર, આપેલ વર્ષનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. ચાલો આપેલ વર્ષનો કુલ નફો, પહેલાં 2012-13 છે 90,000 પ્લસ 2013-14 છે 110,000 પ્લસ 2014-15 છે 120,000 પ્લસ 2015-16 છે 130,000 અને 2016-17 છે 140,000. કેટલા વર્ષથી આ દીકરાઓ જુઓ, 1, 2, 3, 4, 5 ભાગ્યા 5 વર્ષ. ચાલો ટોટલ ઉપરનું થશે 5 લાખ
90,000 ભાગ્યા 5 એટલે સરેરાશ નફો આવશે 1,18,000. તમારે કેલ્સીથી પ્લસ ભાગાકાર કરવાનું. આ આવી ગયું સરેરાશ નફો, રાઈટ? સ્ટેપ નંબર બી પાઘડી. પછી કરો પાઘડી માટે હું કીધું છે પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા જેટલી, તો છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો આપને કેટલો શોધી, તો 1,18,000. તો પાઘડી બી એના જેટલી જ. તો અહીંયા કેવું છે ખબર, પાઘડી બરાબર સરેરાશ નફો. ઓકે, માટે પાઘડી બરાબર સરેરાશ નફો 1,18,000. ઓકે, તો પહેલી પદ્ધતિ, પહેલો જે પોઈન્ટ છે કે પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા જેટલી, તો પહેલાં આપણે છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો શોધી દો અને એના જેટલી જ, એટલે જેટલો સરેરાશ નફો છે એટલી જ પાઘડી આવી. કેટલી આવી? 1,18,000. વિદ્યાર્થીઓ, સંજોગ નંબર બીજો શું કહે છે કે પાઘડી કેટલી, તો પેઢીની પાઘડી છેલ્લા, એવું કીધું, પેઢીની પાઘડી સરેરાશ નફાના 3 વર્ષની ખરીદીના આધારે, પેઢીની પાઘડી સરેરાશ નફાના 3 વર્ષની ખરીદીને આધારે. ચાલો વિદ્યાર્થીઓ, તો પહેલાં તો આપણે સરેરાશ નફો શોધવો પડશે. સરેરાશ નફો એ આપણે શોધેલો જ છે પહેલાં સંજોગમાં. સરેરાશ નફો સંજોગ એક મુજબ કેટલો આપણે શોધેલો હતો? 1,18,000. અને ગણતરી બી પાઘડી, પાઘડી માટે કીધું છે કે સરેરાશ નફો ગુણ્યા એનું સૂત્ર છે પાઘડી ખરીદીના વર્ષો. તો અહીંયા કીધું છે કે સરેરાશ નફાના 3 વર્ષની ખરીદી, તો સરેરાશ નફો આપને 1,18,000 ગુણ્યા 3 વર્ષની ખરીદી, એટલે એનો આન્સર આવશે 3,54,000. ઓકે, તો સંજોગ નંબર બે મુજબ પાઘડીની કિંમત થશે 3,54,000. ઓકે વિદ્યાર્થીઓ, સંજોગ નંબર 3 શું કહે છે? ત્રીજો સંજોગ, આને હું પૂછી કરું છું. સંજોગ નંબર 3, ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઘડી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ ગણવાની છે, એટલે આપની બીજી રીત. હવે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ જો દાખલો કરવો હોય તો આપણે એક વખત એના સ્ટેપ યાદ કરી લઈએ કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો કરવો હોય તો તમારે 3 સ્ટેપને ફોલો કરવા પડે. પહેલો સ્ટેપ, કુલ ભારિત નફો. કુલ ભારિત નફો શોધવા માટે વિદ્યાર્થીઓ તમારે કોષ્ટક બનાવવું પડે. વર્ષ, નફો, ભાર અને ભારિત નફો. બીજો સ્ટેપ, ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. અને ત્યાર પછી પાઘડી, ત્રીજો સ્ટેપ, તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. મારી સાથે સ્ટેપ તમારે બી મોઢે બોલવાના હે ભાઈ. ઓકે, ચા, તો આપણે ત્રીજો સંજોગ છે ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી, તો આમાં 3 સ્ટેપને ફોલો કરવા પડશે. સ્ટેપ નંબર 1, આપણે બધાને ખબર છે શું? કુલ ભારિત નફો. કુલ ભારિત નફો શોધવા આપણે કોષ્ટક બનાવવું પડશે. વર્ષ, નફો, ભાર
અને ભારી નફો. ચાલો વર્ષ છે દીકરાઓ, શું છે? 2012-13 માં નફો આપ્યો છે 90,000. 2013-14 નફો આપ્યો છે 1,10,000. 2014-15 નફો આપ્યો છે 1,20,000. 2015-16 નફો આપ્યો છે 1,30,000. અને 2016-17 નફો આપ્યો છે 1,40,000. દીકરાઓ ભાર મેં તમને કીધું નહીં આપ્યો હોય તો ક્રમશ આપી દેવાના. ચાલો નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો થશે. 90,000 × 1 એટલે 90,000 તમારે કેલ્સીમાં કરવાનું છે. 1,10,000 × 2 એટલે 2,20,000. 1,20,000 × 3 એટલે 3,60,000. 1,30,000 × 4 એટલે 5,20,000. 1,40,000 × 5 એટલે 7,00,000. ટોટલ થશે ભારિત નફાનો સરવાળો 18,90,000, જેને કુલ ભારિત નફો કહેવાય. અને ભારનો સરવાળો થશે 15, જેને કુલ ભાર કહી શકાય. ઓકે વિદ્યાર્થીઓ, સ્ટેપ નંબર 2 ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. બીજો સ્ટેપ છે ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભારિત નફો 18,90,000 ભાગ્યા કુલ ભાર 15, એટલે ભાગાકાર કરતા આવશે 1,26,000. એ આપનું આવ્યું ભારિત સરેરાશ નફો, રાઈટ. અને છેલ્લો સ્ટેપ નંબર 3 પાઘડી. પાઘડીનું સૂત્ર છે ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો 1,26,000 ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જો અહીંયા છે તો ગુણ્યા 2 એટલે પાઘડીની વેલ્યુ થશે 2,52,000. ઓકે, તો સંજોગ નંબર 3 મુજબ પાઘડીની કિંમત આવશે 2,52,000. ઓકે, હવે વિદ્યાર્થીઓ સંજોગ નંબર 4 આપણે જોઈએ. ચોથો સંજોગ શું કહે છે? જો સંજોગ નંબર 4 એવું કહે છે કે અધિક નફાની 4 વર્ષની ખરીદીને આધારે, અધિક નફાની 4 વર્ષની ખરીદીને આધારે, અને એમાં સ્પેશિયલ કાઉન્ટ્સમાં કીધું છે ભારિત સરેરાશ નો ઉપયોગ. એટલામાં પેલો ચોથો સ્ટેપ આવે છે ને સરેરાશ નફો, એમાં ભારિત સરેરાશ નફો લેવાનું એવું કીધું છે. ચાલો અધિક નફાની પદ્ધતિ આપણે દાખલો કરવો હોય એટલે રીત નંબર 3, તો આપણે એક વખત એના સ્ટેપ યાદ કરી લઈએ. અધિક નફાની પદ્ધતિ મુજબ દાખલો કરવો હોય તો દીકરાઓ કેટલા સ્ટેપને ફોલો કરવા પડે બોલો? કેટલા? 6. ચાલો પહેલો સ્ટેપ કયો? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું બીજું નામ શું? ચોખ્ખી મિલકત. અને રોકાયેલી મૂડી જો 2 થી નહીં આપે તો કયું સૂત્ર મૂકવાનું? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ત્યાર પછી અધિક નફાની પદ્ધતિમાં બીજો સ્ટેપ છે વિદ્યાર્થીઓ અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલો જ હોય, અને જો ન આપેલો હોય તો એવું સમજવાનું દાખલામાં ભૂલ છે. ત્યાર પછી ત્રીજો સ્ટેપ અપેક્ષિત નફો. અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100. ત્યાર પછી ચોથો સ્ટેપ સરેરાશ નફો.
सरेराश नफो એનો નિયમ છે કે આ રીત એકથી અથવા રીત બેથી અથવા જેમ સૂચના હોય તેમ કરવાનું. ત્યાર પછી પાંચમો સ્ટેપ છે અધિક નફો, અને અધિક નફો શોધવાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને ત્યાર પછી છઠ્ઠો સ્ટેપ છે પાઘડી, અને પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષો. સ્ટેપ બધાને મોઢે જ છે, મારી સાથે તમે પણ મોઢે બોલ્યા જ હશો, રાઈટ? અને ખાસ હું દરેક લેક્ચરમાં રીપ તમને વારંવાર યાદ દેવડાવું છું વિદ્યાર્થીઓ, સ્ટેપ કરકરાટ મોઢે રાખજો. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ. અધિક નફાની ચાર વર્ષની ખરીદીને આધારે ચાલો તેમાં પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, વિગત રકમ રૂપિયા. ચાલો છ સ્ટેપમાં કામ કરું. પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, રોકાયેલી મૂડીનું બીજું નામ ચોખ્ખી મિલકત. ચાલો રોકાયેલી મૂડી દાખલામાં જો બેથી આપેલી છે નથી આપી તો આપને શોધવી પડશે શું સૂત્ર, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ચાલો આપણે કરીએ કુલ મિલકતો. ચાલો કુલ મિલકતો દાખલામાં કેટલી છે 10 લાખ, માઇનસ કુલ દેવા આપ્યા છે 2 લાખ. કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરતા આવ્યા 8 લાખ, તો 8 લાખ એ કહેવાશે રોકાયેલી મૂડી. ઓકે, ચાલો સ્ટેપ નંબર બીજો અપેક્ષિત વર્તનનો દર. અપેક્ષિત વર્તનનો દર દાખલામાં આપેલો જ હોય આપ્યો છે, કેટલો આપ્યો છે 10%. ચાલો સ્ટેપ નંબર ત્રીજો અપેક્ષિત નફો. દીકરો ખાલી સ્ટેપ યાદ હોય તો સ્ટેપને ફોલો કરો એટલે દાખલો પૂરો જ થઈ જાય, પણ તમને ખબર પડવી જોઈએ કે મારે અહીંયા કઈ રીતે દાખલો કરવાનો છે. ઓકે, ચલો અપેક્ષિત નફો, તો અપેક્ષિત નફાનું સૂત્ર છે શું છે, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. રોકાયેલી મૂડી 8 લાખ, અપેક્ષિત વળતરનો દર 10%, એટલે 10 ના છેદમાં 100 એટલે આવશે 80,000. એ 80,000 આવી ગયો આપનો અપેક્ષિત નફો. વિદ્યાર્થીઓ હું આ કાર્ય થોડું સ્પીડમાં કરાવું છું, મને ખબર તમને બધાને આવડે છે. હું ધારો કે એવું બી કહેતે ને કે ઉદાહરણ 9 તમારે જાતે જોઈ લેવું તો ગેરંટી આપીને કહેવું તમે બધા કરી શકશે. જો જે વિદ્યાર્થીએ 1 થી લઈને 8 ભાગ જો શાંતિથી જોયા હોય તો ગેરંટી આપીને કે ઉદાહરણ નંબર 9 તમે જાતે જ કરી શકશો, રાઈટ? પણ એમ છતાં એક વખત હું મારી રીતે બતાવી દઉં જેથી તમને જરાક બી કોઈ કન્ફ્યુઝન હોય તો તે સોર્ટ આઉટ થઈ જાય. ઓકે, ચાલો સ્ટેપ નંબર 4 સરેરાશ નફો. વિદ્યાર્થીઓ સરેરાશ નફો તેનો નિયમ છે રીત નંબર 1 અથવા રીત નંબર 2 મુજબ અથવા સૂચના હોય તો તે મુજબ. અહીંયા સૂચના આપી છે, ખબર છે, રકમમાં બાજુમાં હું લખ્યું છે ભારી સરેરાશ નફાને આધારે. તો અધિક સરેરાશ નફા તરીકે ભારી સરેરાશ નફો લેવો પડશે જે આપને આગળ શોધ્યો આવ્યો. જુઓ ભારી સરેરાશ નફો અહીંયા લખું સંજોગ નંબર 3 મુજબ ભારી સરેરાશ નફો. ઓકે, ચાલો કેટલો છે 1,26,000. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો હવે ચોથો સ્ટેપ પતી ગયો. ચોથા સ્ટેપ પછી પાંચમો સ્ટેપ અધિક નફો. ચાલો અધિક નફો તો એનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણે શોધ્યો 1,26,000, અપેક્ષિત નફો આપણે શોધેલો છે 80,000. 1,26,000 માંથી 80,000 જાય તો 46,000,
आ 46,000 रुपया आपने मिली गयो अधिक नफो अने स्टेप नंबर 6 पागड़ी पागड़ी नो सूत्र छे अधिक नफो गुणिया पागड़ी नी खरीदी ना वर्षो अधिक नफो छे 46,000 गुणिया अधिक नफानी 4 वर्षनी खरीदी तो पागड़ी खरीदीना वर्षों आपणे अहींया केटला लईशुं 4 46,000 गुणिया 4 थशे 184,000 એ આપની વેલ્યુ આવી પાગડી આ ગણતરી તમારે કેલ્સી પર કરવાની છે બધી ઓકે તો સંજોગ નંબર 4 મુજબ પાગડીની કિંમત આવશે 184,000 ઓકે વિદ્યાર્થી મિત્રો સંજોગ નંબર 5 ચાલો પાંચમો સંજોગ શું કહે છે જો મૂડીકૃત નફાની પદ્ધતિ રાઈટ દીકરાઓ ચાલ મૂડીકૃત કે મૂડીકરણ એવા શબ્દનો ઉલ્લેખ હોય તો રીત નંબર 4 જ આવે અને વિદ્યાર્થીઓ રીત નંબર 4માં પાછા બે ભાગ પડે છે 4A 4B દીકરો આ મૂડીકૃત શબ્દની સાથે અધિક નફો એવા શબ્દનો ઉલ્લેખ છે નથી એટલે રીત નંબર 4A અને મૂડીકૃત કે મૂડીકરણ શબ્દની સાથે અધિક નફો પણ શબ્દ હોય તો રીત નંબર 4B તો દીકરો અહીંયા ખાલી મૂડીકૃત શબ્દ છે મૂડીકૃત કે મૂડીકરણ હોય તો રીત નંબર 4 એટલે કે 4 અને અધિક નફો શબ્દ અહીંયા આપ્યો નથી એટલે રીત નંબર 4A આવું બધું મેં તમને સમજાવ્યું છે અને રીત નંબર 4A ના એક વખત આપણે સ્ટેપ યાદ કરી લઈએ રીત નંબર 4A માં મુખ્ય વિદ્યાર્થીઓ 5 સ્ટેપ છે પહેલો સ્ટેપ છે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી એટલે ચોખ્ખી મિલકત રોકાયેલી મૂડી દાખલામાં 2 ન આપે તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરવાના ત્યાર પછી બીજો સ્ટેપ છે અપેક્ષિત વર્તનનો દર અપેક્ષિત વર્તન દર દાખલામાં આપેલો જ હોય ત્યાર પછી ત્રીજો સ્ટેપ છે સરેરાશ નફો કા રીત 1 શોધવાનો કા પછી રીત નંબર 2 સૂચના જેવી હોય તેમ અને સૂચના ની હોય તો નફો જોવાનો નફો વધઘટ થાય તો પહેલી રીતે સરેરાશ નફો અને નફો સતત વધે કે સતત ઘટે તો બીજી રીતે સરેરાશ નફો રાઈટ ત્યાર પછી ચોથો સ્ટેપ આવશે મૂડીકૃત નફો મૂડીકૃત નફાનું સૂત્ર છે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સ્ટેપ પાઘડી પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી ઓકે વિદ્યાર્થીઓ રીત નંબર 4A ના આપને તમામ સ્ટેપ જોઈ લીધા હવે આપણે દાખલો જોઈ લઈએ ચાલો પાઘડીની ગણતરી દર્શાવતું પત્ર ચાલો સૌથી પહેલો સ્ટેપ શું છે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડીનું બીજું નામ ચોખ્ખી મિલકત અને રોકાયેલી મૂડી દાખલામાં 2 આપી નથી આપી એટલે સૂત્ર કુલ મિલકતો માઇનસ કુલ દેવા કુલ મિલકતો દાખલામાં 2 છે કેટલી છે 10,00,000 અને કુલ દેવા 2,00,000 બાદ કરતા આવશે 8,00,000 તો દીકરાઓ 8,00,000 કહેવાશે એ રોકાયેલી મૂડી બીજો સ્ટેપ દીકરાઓ અપેક્ષિત વર્તનનો દર દાખલામાં આપેલો જ છે કેટલો આપેલો છે 10%. અહીંયા ત્રીજો સ્ટેપ છે સરેરાશ નફો હવે સરેરાશ નફો એના માટે પોઈન્ટ નંબર 5માં કોઈ સૂચના નથી પોઈન્ટ નંબર 4માં દીકરાઓ કેવી સૂચના હતી કે ભારી સરેરાશ પદ્ધતિને આધારે પણ પોઈન્ટ નંબર 5માં સરેરાશ નફો
પહેલી રીતે શોધવો કે બીજી રીતે એવી કોઈ સૂચના આપી નથી, અને જ્યારે સરેરાશ નફો કઈ રીતે શોધવાનો એવી કોઈ સૂચના નહીં હોય તો વિદ્યાર્થીઓ નફો જોવો પડશે. ચલો આપણે નફા પર ધ્યાન આપો. શું થાય છે? નફો જો, પહેલાં વર્ષે 90,000, પછી 1,10,000, પછી 1,20,000, પછી 1,30,000 ને 1,40,000. શું થાય છે? નફો સતત વધે છે. અને નફો સતત વધતો હોય તો સરેરાશ નફો ભારિત નફાની રીતે, એટલે બીજી રીતે, અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ આપણે લોકોએ સરેરાશ નફો શોધ્યો છે, રાઈટ? ત્રીજા સંજોગમાં બી છે અને ચોથા સંજોગમાં બી છે. તો સરેરાશ નફો અહીંયા આપણે લઈશું ભારિત સરેરાશ પદ્ધતિને આધારે. તો સરેરાશ નફો અહીંયા લખી દઉં, ભારિત સરેરાશ નફો, રાઈટ? આગળ શોધ્યો છે, પાછી ગણતરી કરવાની જરૂર નથી. હું અહીંયા એવું લખી શકું, સંજોગ નંબર 3 અને 4 મુજબ. ઓકે, ભારિત સરેરાશ નફો આપણે શોધેલો હતો 1,26,000, પાછી અલગથી એની ગણતરી કરવાની જરૂર નથી. ચાલો સ્ટેપ નંબર 4, મૂડીકૃત નફો. ચાલો મૂડીકૃત નફા શોધવાનું સૂત્ર, સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. દીકરો, સરેરાશ નફો આપણે 1,26,000 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે આવશે 12,60,000. એ 12,60,000 એ આવી ગયો મૂડીકૃત નફો. અને પાંચમો સ્ટેપ છે પાઘડી. પાઘડી શોધવા માટે મૂડીકૃત નફો માઇનસ આપણે આગળ શોધ્યો સરેરાશ, મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, રાઈટ? ચાલો મૂડીકૃત નફો દીકરો કેટલો એવો 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી છે 8,00,000. 12,60,000માંથી 8,00,000 જાય તો આવશે 4,60,000. આ 4,60,000 એ સંજોગ નંબર 5 મુજબ પાઘડી કહેવાશે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આપણે સંજોગ નંબર 6 જોઈએ. સંજોગ નંબર 6 શું કહે છે? આપણે લખીએ પહેલાં શું છે, અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ, રાઈટ વિદ્યાર્થીઓ? અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ. ચાલો પહેલાં તો દાખલો જે પાઘડીનો છે, તો પાઘડી કઈ પદ્ધતિએ શોધાય તે ઓળખતા આવડવું જોઈએ. તો મૂડીકરણ છે એટલે ચોથી જ રીત, પહેલી બીજી ત્રીજી રીત નહીં આવે. મૂડીકરણ શબ્દ એટલે ચોથી જ રીત આવે, અને મૂડીકરણની સાથે જો અધિક નફો શબ્દ છે એટલે એનો અર્થ થાય કે 4B. આ દાખલો થશે આપનો 4B. અને મેં તમને લોકોને આગળ બી સમજાવ્યો છે કે રીત નંબર 3 અને રીત નંબર 4B ના પહેલાં 5 સ્ટેપ સરખા છે, રાઈટ? ચાલો તો આપણે ગણતરી કરીએ. વિગત રકમ, ચાલો સૌથી પહેલો સ્ટેપ રીત નંબર 4B, ફરીથી એક વખત આપણે એના સ્ટેપ યાદ કરી લઈએ, રાઈટ? શું છે પહેલો સ્ટેપ? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી 2 થી નહીં આપી હોય તો કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજો સ્ટેપ, અપેક્ષિત વળતરનો દર. ત્રીજો સ્ટેપ, અપેક્ષિત નફો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર છેદમાં 100. ચોથો સ્ટેપ, સરેરાશ નફો રીત 1 અથવા રીત 2 મુજબ. પાંચમો સ્ટેપ, અધિક નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છેલ્લો સ્ટેપ છે પાઘડી. પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ઓકે, ચાલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એટલે ચોખ્ખી મિલકતો, રાઈટ? તમને બધાને આવડે છે એટલે આ સ્પીડમાં કામ કરાવું છું, રાઈટ? કઈ તકલીફ હોય તો 100% તમે મને પૂછી શકો છો, રાઈટ? ચાલો, રોકાયેલી મૂડી 2 થી આપી નથી એટલે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતો દાખલામાં છે 10,00,000, કુલ દેવા છે 2,00,000.
એટલે 8 લાખ આવશે વિદ્યાર્થીઓ, એ 8 લાખ આવી ગઈ આપણી રોકાયેલી મૂડી. ચાલો બીજો સ્ટેપ, અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલો જ હોય, કેટલા ટકા છે? 10%. વિદ્યાર્થીઓ ત્રીજો સ્ટેપ શું છે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો, તો અપેક્ષિત નફાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. રોકાયેલી મૂડી 8 લાખ ગુણ્યા 10% ભાગ્યા 100 એટલે 80,000. તો 80,000 એ અપેક્ષિત નફો આવ્યો. ત્યાર પછી ચોથો સ્ટેપ, સરેરાશ નફો. દીકરો સરેરાશ નફો તારીખ 1 તારીખ 2 કોઈ સૂચના આપી નથી, એટલે આપણે નફો જોઈશું. અને નફો જો વધઘટ થતો હોય તો રીત 1 થી સરેરાશ નફો, નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય તો રીત 2 થી. અને આપણે આનો નફો આની આગળના સંજોગમાં અહીંયા જોયો છે, અને એમાં હતું કે નફો સતત વધતો છે, અને નફો સતત વધતો હોવાથી સરેરાશ નફો ભારિત પદ્ધતિએ શોધાશે. અને ભારિત પદ્ધતિએ સરેરાશ નફો સંજોગ નંબર આપણે 3-4માં શોધ્યો છે. ઓકે, તો અહીંયા સરેરાશ નફો ભારિત મુજબ, રાઈટ? અને અગાઉ કૌંસમાં લખવું હોય તો સંજોગ નંબર 3, 4 અને 5 મુજબ. ઓકે, તો ભારિત નફો આપણે શોધેલો હતો 1,26,000. સ્ટેપ નંબર 5 છે અધિક નફો. અધિક નફો સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને સરેરાશ નફો છે 1,26,000 માઇનસ અપેક્ષિત નફો 80,000, બાદ કરતા આવશે 46,000. 46,000 રૂપિયા આવી ગયું આપનો અધિક નફો. અને છઠ્ઠો સ્ટેપ, પાઘડી. તો પાઘડી શોધવાનું અહીંયા સૂત્ર છે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અધિક નફો 46,000 ભાગ્યા 10 ગુણ્યા 100, અને અહીંયા પાઘડી આવશે 4,60,000. અને 4,60,000 એ પાઘડી કહેવાશે. વિદ્યાર્થીઓ, સંજોગ નંબર 6 મુજબ પાઘડીની કિંમત આવશે 4,60,000, રાઈટ? અને એક બહુ જ મહત્ત્વની બાબત કે ક્યારેક એવું બને, જો પેજ નંબર 103 પર નીચે એક સૂચના આપેલી છે, ક્યારેક એવું બને કે અધિક નફો માઇનસમાં આવે. હું અધિક નફો માઇનસમાં આવે, ને અધિક નફો જો માઇનસમાં આવે ને તો તા પાઘડી 0 કહેવાય. શું કહેવાય? પાઘડી 0 કહેવાય. એ પોઈન્ટ ખાસ યાદ રાખજો દીકરાઓ. શું? અધિક નફો માઇનસમાં આવે. પેજ નંબર 34માં 103 પર એકદમ નીચે એક નોંધ મૂકી છે 34માં કે અધિક નફો માઇનસમાં આવે તો પાઘડીની કિંમત 0 ગણાય. વિદ્યાર્થીઓ, આની સાથે આપણા પાઘડી ચેપ્ટરમાં તમામ ઉદાહરણો અને સ્વાધ્યાયના તમામ દાખલાઓ પૂરા થઈ ગયા. હું કોન્ફિડન્સથી એટલું તો કહી જ શકું કે તમે લોકોએ જો મારા બધા જ લેક્ચર પરફેક્ટ ધ્યાન આપીને ભણેલા હોવ તો તમને લોકોને કોઈ તકલીફ પડશે નહીં. વિદ્યાર્થીઓ, હવે હું એક દાખલો છેલ્લે એક રકમ નો સ્ક્રીનશોટ મૂકીને વિડીયોમાં મૂકી દેવા, જે ચોપડીમાં રકમ નથી, જે તમારે જાતે કરવાનો દાખલો. ખાસ વિદ્યાર્થીઓ, પાઘડીના મૂલ્યાંકન ચેપ્ટરની તમામ પદ્ધતિઓ પૂરી થઈ ગઈ, પાઘડી ગણવાની તમામ દાખલાઓ પૂરા થઈ ગયા, ને હવે તો હું ગેરંટી આપીને એટલું તો કહી જ શકું કે આ ચેપ્ટરમાંથી કોઈ પણ દાખલો પૂછાય, ગેરંટી કે તમને લોકોને આવડી જ જશે, રાઈટ?
અને બીજું કંઈક બી મહત્ત્વનું જો મને કંઈ લાગે તો આપણે આગળ જોઈશું. અને આજથી આ ચેપ્ટર અહીંયા કાયદાકીય રીતે પૂરું કરું છું, અને બીજી બધી બાબતો થિયરી અંગેની ચર્ચા ને એ બધું આપણે આગળ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ઓફિશિયલ રીતે પૂરું થઈ ગયું છે. હવે આમાંથી પૂછાતા ઓપ્શન એટલે કે વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો એની થિયરીની PDF હું તમને વોટ્સઅપ કરી દેવા. જો કોઈને નહીં મળે તો તેઓ મને વોટ્સઅપ પર નામ લખીને અને ધોરણ લખીને મારા વોટ્સઅપ નંબર 9879255007 પર મોકલી આપજો. અને ખાસ મારા મિત્રો, મેં તમને બધાને વારંવાર એક જ બાબત કીધી છે કે મોઢે કરજો, મોઢે કરજો, મોઢે કરજો, અને એ ખાસ તમારે યાદ રાખવાનું જ છે. બીજું, આપને ઇંગ્લિશનો લેક્ચર બી અપલોડ કરી દીધો એની પેપર સ્ટાઇલ. બીજા સ્ટેટના બી બે લેક્ચર અપલોડ કર્યા છે. બધા જ લેક્ચરોનું જેમ જેમ તમને ટાઈમ મળે તેમ તેમ અને તે રીતે રિવિઝન કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.